G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ પહેલું સત્ર વન અર્થ સમાપ્ત થયા બાદ કહ્યું છે કે સંમેલનમાં પહેલા સત્રમાં સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સ બનાવવા પર સંમતિ સધાઈ છે. આ સિવાય તેમણે સેટેલાઇટ મિશન પર પણ વાત કરી છે. G20 સમિટના પહેલા સત્ર વન અર્થમાં ઘણા મહત્વના નિર્ણયો થયા છે. G20 સમિટના પહેલા સત્રમાં સ્વચ્છ ઈંધણના ઉપયોગને વધારવા માટે ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સ બનાવવાની સંમતિ સધાઈ છે. પીએમ મોદીએ દુનિયાભરના દેશોને આ પહેલમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે. G20 શિખર સંમેલનમાં ભારતે પર્યાવરણ અને જળવાયુ અવલોકન માટે G20 સેટેલાઇટ મિશન લોન્ચ કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. તેની સાથે જ ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને 20% સુધી વધારવા માટે વૈશ્વિક સ્તરની પહેલનો પ્રસ્તાવ પણ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમાવેશી ઉર્જા પરિવર્તન માટે ખરબો ડોલરની જરૂર છે અને વિકસિત દેશ તેમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે અને આગળ પણ નિભાવી શકે છે. તેમણે વૈશ્વિક કલ્યાણ માટે આ સાથે ચાલવાનો સમય હોવાની પણ વાત કહી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV.